જય શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણો વિષય કયો છે? અંગ્રેજી। તો આજે આપણે શેમાં લખીશું? એક ઓર એપલ વાળા ચોપડામાં। તો ચાલો મમ્મીને કહો તો આવો એક ઓર એપલ વાળો ચોપડો આપે। લીધો, હવે તેમાં આપણે આગળ શું શીખી ગયા? 21 ટુ 30 નંબર સુધી શીખી ગયા। ચાલો તેની પાછળ ટેસ્ટ કરો। પહેલું બધાએ તો પહેલા આપણે શું લખવાનું છે? આજની તારીખ અને વાર। મમ્મી ને કહો તો આજની તારીખ અને આજનો વાર લખી આપે। લખાઈ જાય એટલે અહીંયા નીચે સૂચના લખવાની છે। શું સૂચના લખવાની છે જુઓ તો 21 ટુ 30 નંબર્સ ની ખાના પૂરતી લખો। મમ્મી ને કહો તો 21 ટુ 30 નંબર્સ ની ખાના પૂરતી લખો। આવી રીતે સૂચના મમ્મી લખી આપે, પછી મમ્મી ને કહેવાનું કે પેજ ઉપર વચ્ચે એક લીટી દોરી આપે। જુઓ અહીંયા મેં બેડ ઉપર દોરી છે, જુઓ દોરી છે વચ્ચે લીટી। તો મમ્મી લીટી દોરી આપે કે તમારે મારી સાથે ખાના પૂરતી બોલી બોલીને લખવાની છે। શું સૂચના માનવાની છે? 21 ટુ 30 નંબર્સ ની ખાના પૂરતી લખો। આગળ આપણે નંબર શીખી ગયા, આજે આપણે તેની ખાના પૂરતી શીખીશું। શું શીખીશું? ખાના પૂરતી। તો ચાલો કીટ પેલા શું શોધીશું? કીટ, કઈ કીટ શોધીશું? ચાલો મમ્મી ને કયો જોઈએ નંબર અને અંકો લખેલી કીટ આપે। લીધી, પછી બીજી કીટ કઈ શોધવાની છે? ગણિતમાં અંકો લખેલી કીટ છે ને, આ કીટ બે સાઈડ ઉપર નાખો જોઈએ। કીટ બે શોધીને સાઈડ ઉપર મૂકી દો, હું જ્યારે તમને કીટ શોધવાનું કહું ત્યારે તમારે લેવાની છે। તો ચાલો આપણે પહેલા શું લખીશું? 21 ટુ 30 નંબર્સ ની ખાના પૂરતી લખો। સૂચના મરાઈ ગઈ, વચ્ચે લીટી દોરાઈ ગઈ, તો હવે આપણે નંબર્સ ની ખાના પૂરતી લખીશું। તો ચાલો પહેલા શું લખીશું? 21 હવે તમને ખ્યાલ જ હશે તો કઈ રીતે લખવાનું। 21 કેટલી લીટી નડેલો છે? 3, 1, 2 અને 3 ત્રણેય લીટીને અડેલા બંને નંબર્સ લખેલા હોવા જોઈએ। 21 21 21 ચાલો લખાઈ ગયું। તેની નીચે લાલ લીટી ઉપર પેન્સિલ મૂકો, તેની નીચે બીજી લાલ લીટી ઉપર પેન્સિલ, મારી સાથે પેન્સિલ મૂકતા જાજો એટલે તમને ખ્યાલ આવે કે કઈ લીટીમાં ખાના પૂરતી કરવાની છે। તેની નીચે વાદળી લીટી ઉપર મૂકો, તેની નીચે બીજી વાદળી લીટી ઉપર, તેની નીચે લાલ લીટી ઉપર। પેલી લાલ લીટી છે તેની ઉપર આપણે શું કરીશું? ખાના પૂરતી। શું કરીશું? ખાના પૂરતી। જુઓ લાલ લીટી ઉપર જ ખાના પૂરતી કરવાની છે, અને કઈ લીટી? પેલી જ લાલ લીટી ઉપર, બીજી લાલ લીટી ઉપર કરવાની નથી। બીજી લાલ લીટી ઉપરથી તમારે શું લખવાનું છે? 2 3 23 હવે જો જેને આવડતું લખાયો હોય એને સાફ ઇરેઝર કરીને સરખો અહીંથી ગોળ વાળેલો ટુ લખવાનું આવી રીતે 2 3 23 ચાલો તેની નીચે લાલ લીટી ઉપર પેન્સિલ મૂકો, તેની નીચે બીજી લાલ લીટી ઉપર, તેની નીચે વાદળી લીટી ઉપર, તેની નીચે બીજી વાદળી લીટી ઉપર, તેની નીચે લાલ લીટી ઉપર આપણે શું કરીશું? ખાના પૂરતી। શું કરીશું? ખાના પૂરતી। ચાલો થઈ ગઈ, તેની નીચે લાલ લીટી ઉપરથી શું લખીશું? 2 5 25 2 5 25 તો ચાલો આટલી ખાના પૂરતી બધાને થઈ ગઈ। મમ્મીએ વચ્ચે ઊભી લીટી દોરી દીધી છે, તે લીટી ઉપર પેન્સિલ મૂકો, પછી એ પેન્સિલ અહીંયા વચ્ચે લઈ આવો, લાલ લીટી ઉપર મૂકીએ, તેની નીચે વાદળી લીટી ઉપર મૂકો, તેની નીચે બીજી વાદળી લીટી ઉપર, તેની નીચે પહેલી લાલ લીટી છે તેની ઉપર શું કરવાનું? આડી લીટી, અને શું કહેવાય? ખાના પૂરતી। ચાલો તેની નીચે લાલ લીટી ઉપરથી લખો 2 7 27 2 7 27
नीचे लाल के ऊपर बेसन होती है, तेने नीचे बिजी लाल के ऊपर, तेने नीचे वादरी के ऊपर, पाछी वादरी के ऊपर, अने कई लीटी आईवा रे लाल के ऊपर सु करिसु खाना पूरी। चलो बड़ा खाना पूरी करो। कई लीटी ऊपर करे छे जो मैं लाल लीटी ऊपर ज करवानी छे। पछी लखो 2 9 29 2 9 29। चलो तेरी नीचे लाल लीटी ऊपर बेचिए, तेरी नीचे बीजी लाल लीटी ऊपर, पाछी वादरी लीटी ऊपर मुको। मारे साथे पेंसिल मुकता जसो ना भूल नहीं पड़े तुम्हारे। चलो तेरी नीचे वादरी लीटी ऊपर, तेरी नीचे लाल लीटी ऊपर आधी लीटी ताने सु केवाय खाना पूरी। खचाई गई खाना पूरी। હવે જો આપણે શું કરીશું ખાના પૂરી, તો આ શું લખાયું છે 2 1 21, પછી શું આવે 2 2 22। તો ચાલો લખો 2 2 22 2 2 22, પછી શું લખ્યું છે 2 3 23, પછી શું આવશે 2 4 24 2 4 24, પછી શું લખ્યું છે 2 5 25, પછી શું આવે 2 6 26। તો અહીંયા લખો જોઈએ 2 6 26, પછી શું લખેલું છે 2 7 27, પછી શું આવે 2 8 28 2 8 28, પછી શું લખેલું છે 2 9 29, પછી શું આવે 3 0 30 3 0 30 લખાઈ ગયું। તો આપણે શું લખ્યું 21 to 30 નંબર્સ ની ખાના પૂરતી। ચલો એક વાર બોલો જોઈએ 2 1 21 2 2 22 2 3 23 2 4 24 2 5 25 2 6 26 2 7 27 2 8 28 2 9 29 30 30। ચાલો બધાને બે પેજ ઉપર ખાના પૂરી થઈ ગઈ। જુઓ તો આ પેજ ઉપર બધાને ખાના પૂરી થઈ ગઈ। ચાલો સામેના પેજ ઉપર આવો, ત્યાં આપણે શું લખીશું અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો। તો જુઓ અહીંયા સૂચના લખેલી છે, મમ્મીને કયો જોઈએ અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો। અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો। સૂચના લખાઈ જાય એટલે વચ્ચે શું દોરવાનું છે, ઊભી લીટી દોરવાની। મમ્મીને કયો જોઈએ આવી ઊભી લીટી દોરી આવે। ચાલો દોરાઈ ગઈ, પછી આપણે શું કરીશું અંગ્રેજી નંબર્સ લખીશું। શું લખીશું અંગ્રેજી નંબર। તો ચાલો મેં તમને કીટ આગળ પર શોધવાનું કીધું હતું, શોધી દીધ તમે। જુઓ આપણને કીટ નંબર અંકો વાળી અને અંકો લખેલી, આ અંગ્રેજી નંબર્સ ની છે અને આ ગુજરાતી અંક ની છે। ચાલો બંને કીટ લ્યો જોઈએ લીધી। હવે આમાં આપણે શું કરીશું, પેલા શું શોધીશું અંગ્રેજી નંબર્સ। તો ચાલો પેલા શું શોધીશું 2 1 21, ચાલો પેલા 2 શોધો અને પછી 1, આ બંને શોધવાનું છે 2 1 21। તો પેલા શું લખીશું 2 1 21, ચાલો અહીંયા લખો જોઈએ 2 1 21, બાજુમાં આંગળી મૂકવા જોઈએ, પછી વચ્ચે વાદળી લીટીમાં આડી લીટી કરવાની, આને શું કહેવાય 2 1
2 1
21 આંસર છે 2 2 એટલે 2 અને આંસર છે 1 1 એટલે 1 તો બગડે 2 અને એકડે 1 શોધવાનો છે ચાલો પહેલા બગડે 2 શોધો પછી 1 એટલે 1 તો એકડે 1 શોધો આ બંને સાથે રાખીએ તો કયો અંક કહેવાય બગડે એકડે 1 21 એટલે 21 તો ચાલો લખો જોઈએ બગડે એકડે 21 હવે જો બગડે એકડે 21 છે એમ પણ ત્રણ લીટીને અડીને લખાવું જોઈએ 1 2 અને 3 21 એટલે 21 21 એટલે 20 ચાલો નીચે શું લખેલું છે 22 તો કેટલા 2 છે 2 તો 2 એટલે 2 2 એટલે 2 2 કેટલા શોધવાના છે 2 તો ચાલો બગડે 2 2 શોધો જોઈએ જો 6 આ બંને સાથે રાખે તો કયો અંક કહેવાય બંને બગડા 22 22 એટલે 22 બંને બગડા 22 22 એટલે 22 23 2 એટલે 2 અને 3 એટલે 3 તો ચાલો પહેલા 2 શોધો પછી 3 આ બંને સાથે રાખીએ તો કયો અંક કહેવાય બગડે તગડે 23 તો ચાલો લખો જોઈએ બગડે તગડે 23 23 એટલે 23 23 એટલે 23 ચાલો બગડે 24 એટલે ગુજરાતીમાં શું કહેવાય બગડે ચોગડે 24 2 એટલે 2 4 એટલે 4 તો ચાલો પહેલા 2 નું શું શોધીશું 2 તો બગડે 2 શોધો જોઈએ ચાલો શોધો તો બગડે 2 શોધો પછી ચોગડે 4 આ બંને સાથે રાખીએ તો આને કયો અંક કહેવાય બગડે ચોગડે 24 તો ચાલો લખો જોઈએ બગડે ચોગડે 24 24 એટલે 24 ચાલો નીચે શું લખેલું છે 25 2 એટલે 2 5 એટલે 5 તો ચાલો બગડે 2 અને 5 અને 5 શોધો તો ચાલો આ શું છે બગડે 2 અને આ શું છે 5 અને 5 બંને સાથે રાખીએ તો કયો અંક કહેવાય બગડે 5 અને 25 તો ચાલો લખો જોઈએ બગડે 5 અને 25 25 એટલે 25 25 એટલે 25 ચાલો સામે શું લખેલું છે 26 26 2 એટલે 2 6 એટલે 6 તો ચાલો બગડે 2 અને 6 ગણે શોધો જોઈએ જુઓ આ બગડે 2 અને આ 6 ગણે 6 આ બંને સાથે રાખીએ તો કયો અંક કહેવાય બગડે 6 ગણે 26 26 એટલે 26 તો ચાલો લખો જોઈએ બગડે છગડે 26 26 એટલે 26 ચાલો નીચે શું લખેલું છે 27 2 એટલે 2 7 એટલે 7 તો ચાલો બગડે 2 અને 7 અને 7 શોધો જોઈએ આ શું છે બગડે 2 અને આ શું છે 7 અને 7 બંને સાથે રાખીએ તો કયો અંક કહેવાય બગડે 7 અને 27 તો લખો જોઈએ બગડે 7 અને 27 27 એટલે 27 ચાલો નીચે શું લખેલું છે 28 20 2 નું શું શોધવાનું 2 અને 8 નો 8 તો ચાલો શોધો જોઈએ બગડે
બે અને આઠડે આઠ પાક કયો અંક કહેવાય બગડે આઠડે 28 ચાલો લખો જોઈએ બગડે આઠડે 28 28 એટલે 28 ચાલો નીચે શું લખેલું છે 29 તો 2 નો શું શોધીશું બગડે 2 9 નો 9 વડે 9 તો ચાલો બગડે 2 શોધો તો પછી 9 વડે 9 તો કયો અંક કહેવાય બગડે 9 વડે 29 તો ચાલો લખો જોઈએ બગડે 9 વડે 29 29 એટલે 29 નીચે શું લખેલું છે 30 30 તો આપણે આ બધી લાઈનમાં પહેલા શું શોધ્યું બગડે 2 હવે શું શોધીશું તો બગડે 3 અને 0 તો ચાલો બગડે 3 શોધો તો પછી 0 આને શું કહેવાય તગડે મીંડે 30 શું કહેવાય તગડે મીંડે 30 તો ચાલો લખો જોઈએ તગડે મીંડે 30 30 એટલે 30 30 એટલે 30 તો શું શીખ્યા અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક ચાલો એકવાર બોલો જોઈએ 21 એટલે 21 22 એટલે 22 23 એટલે 23 24 એટલે 24 25 એટલે 25 26 એટલે 26 27 એટલે 27 28 એટલે 28 29 એટલે 29 30 30 એટલે 30 આજે આપણે કેટલા પેજ લખ્યા 2 ખાનાપૂરતી અને અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક હવે આવતીકાલે મળીશું જય શ્રી કૃષ્ણ બાળકો